नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंतानम, नमो अरिहंतानम, नमो सिद्धानम, नमो सिद्धानम, नमो आयरियानम, नमो आयरियानम, नमो वज्जायानम, नमो वज्जायानम, नमो लोए सव साहुणम, नमो लोए सव साहुणम, ऐसो पंचन मुकारो, ऐसो पंचन मुकारो, सव्वपावप्पणासनो, सव्वपावप्पणासनो, मंगलानं च सव्वेसिं, मंगलानं च सव्वेसिं, पद्मं हवै मंगलम, पद्मं हवै मंगलम, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। कोई ने प्रश्न? कोई ने प्रश्न? बमकिन भाई, डॉक्टर बमकिन भाई बरोड़ा थी। बोलो डॉक्टर साहब। जय सच्चिदानंद। जय सच्चिदानंद बमकिन भाई। जय सच्चिदानंद। ज्ञान लीधा पछी, ज्ञान लीधा पछी प्रकृति बदली सकाय खरी? એની મેળે બદલાઈ જાય? અચ્છા, કેમ કેમ બદલાય? તો કહે આપણે બંકિમભાઈના પક્ષમાં નથી, બંકિમભાઈની કોઈ પણ ભૂલ થાય કે સારી વાત થાય પણ આપણે બંકિમભાઈના પક્ષમાં નથી, આપણે શુદ્ધાત્મા છે, ને જે પ્રકૃતિનો તમે પક્ષ ના લો એટલે એ એની મેળે બદલાતી જાય, ખાલી થતી જાય। એટલે અહીંયા બદલાવું અને ખાલી થવું એ સરખું સમજવાનું છે? ના, બે જુદું છે। બદલાવું એટલે શું છે કે દરેક વ્યક્તિ ના જે એના કર્મના સંસ્કાર છે એ જુદા જુદા છે, કોઈ સંસ્કાર એકદમ ગાઢા છે બરાબર, ને કોઈ સંસ્કાર એકદમ હળવા જેવા હોય। દાખલા તરીકે તમને માંસાહાર નો વિચાર ના આવે, પણ બધા મિત્રો ને બધા હોય એટલે વિચાર સ્વરૂપે હોય બરાબર, પણ એ પણ ખાલી થઈ જાય, સમજાય? બરાબર। અને તમારી આખે આખી પ્રકૃતિ બદલાય એવા પણ ઘણા બધા ઉદાહરણો છે। બરાબર, હા, જેની પ્રકૃતિમાં જે માલ વધારે છે, ગાઢો છે, એને એ પ્રકૃતિ રસ પૂરતા વાર લાગે, પણ પ્રકૃતિ આખે આખી બદલાઈ રહી છે, એમાં ફેરફાર થઈ રહ્યો છે, કારણ કે એને પકડનાર કોઈ નથી, સમજાય? એનો પક્ષ લેનાર કોઈ નથી, એટલે આખી આખી પ્રકૃતિ બદલાય। હવે આ જે પ્રકૃતિ છે એ સ્વભાવે પ્રસવ ધર્મી છે, વોટ ડઝ ઇટ મીન એક્ચ્યુઅલી? એટલે પ્રકૃતિ સ્વભાવે પ્રસવ ધર્મી છે, એટલે કે એકમાંથી બીજું થયા કરે, બીજામાં ત્રીજું થયા કરે, ત્રીજામાં ચોથું થયા કરે, મેળે વધ્યા કરે। આપણને એમ કે હવે મને આ વિચાર આવતો નથી,
પણ કઈક એવો સંજોગ ભેગો થાય અને પાછું એ શરૂ થઈ જાય. અને પ્રસવ ધર્મી એટલે એના જ બીજા મૂળ અંકુર અંદર ફૂટ્યા કરે. ખ્યાલ આવ્યો પરેશભાઈ, બંકિમભાઈ? બરાબર બરાબર. હા, પ્રસવ ધર્મી છે આજે આપણો વંશ વેલો વધે છે ને. બરાબર. શું છે પ્રસવ ધર્મી? એક માંથી બીજું, દીકરાની દીકરી, દીકરાની દીકરી, દીકરાની દીકરી, એમ કરતા કરતા બધું ચાલ્યા જ કરે, આનો અંત જ ના આવે. એટલે પ્રકૃતિ સ્વભાવથી પ્રસવ ધર્મી છે. એટલે એ જન્મ આલ્યા જ કરે, એક પછી એક થયા જ કરે. અને પ્રસવ ધર્મી છે એટલે ઘણા બધા એંગલ થી એ બધી વાત થાય એવી છે. દાખલા તરીકે તમારી પ્રકૃતિની જે ગાંઠ છે, એ પ્રકૃતિની ગાંઠ તમારે જયારે ઓગાળવી હોય, તમારે જયારે ખાલી કરવી હોય ત્યારે ના થાય. એ સામે નિમિત્ત મળે ત્યારે એ પ્રકૃતિની ગાંઠ નો પ્રસવ થાય. હા, ત્યારે એ પ્રસવ થાય. તમારી મરજીથી ના થાય, સામે નિમિત્ત જોઈએ. અનેક પ્રકારના સંસ્કારોથી ભરેલું આ શરીર છે. બરાબર. હવે નિમિત્ત તો બધા અલગ અલગ છે. તમારી બેન હોય, તમારી પત્ની હોય, તમારી પ્રેમિકા હોય, તો આ દરેક જગ્યાએ તમારી જે પ્રકૃતિ એની અંદર જે ગાંઠો પડેલી છે એ અલગ અલગ નિમિત્તે અલગ અલગ એનો પ્રસવ થાય છે. ખાલી થાય પ્રસવ તમારા કરવાથી ના થાય, નિમિત્ત જોઈએ. બરાબર. જેવી રીતે સ્ત્રીને પ્રસૂતિ થાય છે ને, રાઈટ, એના ટાઈમે થાય, મરજી થાય નહી, એવી રીતે આખી આ પ્રકૃતિ પ્રસવ ધર્મી છે. પ્રસવ ધર્મી એટલે એનો કાળ પાકે, એનું નિમિત્ત મળે, એ જગ્યા મળે, આ બધું ભેગું થાય ત્યારે તમારી પ્રકૃતિની ગાંઠ નો પ્રસવ થાય. એટલે કહ્યું કે જે 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 તમને બધા ભેગા થાય છે એ બધી ફાઇલો નો સંભાવે નિકાલ કરજો. એ દરેક જગ્યાએ અલગ અલગ પ્રકૃતિનો પ્રસવ છે, અલગ અલગ ગાંઠનો પ્રસવ છે. દીકરા સાથે જુદું છે, નોકર સાથે જુદું છે, ભાઈ સાથે જુદું છે. બંકિમભાઈ તો એક જ છે, પણ બંકિમભાઈ ની અંદર અનેક પ્રકારની જે પ્રકૃતિની ગાંઠો છે એ ગાંઠોનો જે પ્રસવ છે એ દ્રવ્ય ક્ષેત્ર કાળ બધું ભેગું થાય ત્યારે એનો પ્રસવ થાય. અને દરેકની પ્રકૃતિ પ્રસવ ધર્મી છે. એટલે કહ્યું કે પ્રકૃતિ પ્રસવ ધર્મી છે એટલે એ ખાલી થયા જ કરે, પણ એનું નિમિત્ત જોઈએ. બંકિમભાઈ ખ્યાલ આવ્યો? હા બરાબર છે. અજ્ઞાન દશામાં ખાલી થાય ને ભરાય, આપણામાં ફક્ત ખાલી થાય, ખાલી થાય પ્રસવ. અને જે સંસ્કાર છે એ જ પ્રસવ થાય, એનો જ પ્રસવ થાય, બીજા કઈ નવા આવે નહી. બરાબર છે. એટલે એ જે સંસ્કાર જે નિમિત્તે જે કાળે અને જે ક્ષેત્રે આ બધાના આધારે જે છે તમારા છે પ્રકૃતિનો પ્રસવ, એ સમયે કાળે એ થાય. એટલે દાદા ભગવાને પ્રકૃતિ પ્રસવ ધર્મી કહી. પ્રસવ એટલે બટ નેચરલ. હવે પ્રકૃતિ એ પણ ઇફેક્ટ જ છે ને. પ્રકૃતિ હા, છે તો ઇફેક્ટ જ, પણ તમારા જે કોસ પડેલા છે એની ઇફેક્ટ છે. તમારા ભાઈની ઇફેક્ટ જુદી હોય, તમારી ઇફેક્ટ જુદી હોય. તમારી અંદર કર્મના જે સંસ્કાર પડેલા છે
એ સંસ્કારની ઇફેક્ટ છે. અને ઇફેક્ટની અસર પણ જુદી જુદી હોય. ખ્યાલ આવે? બરાબર. એટલે એ એ અસરો આપીને બધી ખાલી થઈ રહેલી છે અત્યારે આપણે. અને હું શુદ્ધાત્મા છું, આ બધું બન્યા જ કરે છે ને. આ જુઓ ને અત્યારે વાતાવરણ કેવું બન્યું છે ને. બને જ છે, બને જ છે. અને આખું બન્યું છે કોણ કોણ કરનાર છે? એમાં કોઈ કરનાર છે? ઓન્લી સાયન્ટિફિક સર્કમ્સ, ઓન્લી સાયન્ટિફિક સર્કમ્સ. એટલે બંકિમભાઈ ને જેલ હોઈ શકે, બંકિમભાઈ ને પરવસ્તા હોઈ શકે, પણ શુદ્ધાત્મા તરીકે તમે સ્વતંત્ર છો. બિલકુલ બિલકુલ. કારણ કે બંકિમભાઈ સંજોગના અધીન છે. બહાર નીકળવું હોય તો નીકળાય નહીં, ના નીકળાય. એટલે એને સંજોગો નું દબાણ ખરું બંકિમભાઈ ને. એમને તમામ પ્રકારની પરવસ્તા પણ હોય, પણ તત્વ કરીને, શુદ્ધાત્મા કરીને તમે દરેક સંજોગમાં સ્વતંત્ર છો. અને એ આપણી સ્વતંત્રતા છે. એ આપણી સ્વતંત્રતા. સ્વતંત્રતા એટલે આપણે મરજી પ્રમાણે કરવું એવું નથી. મરજી પ્રમાણે કરી શકીએ, મરજી પ્રમાણે ચાલી શકીએ, એ સ્વતંત્રતા નથી. કોઈ પણ પરિસ્થિતિ હોય, ફાવટવાળી કે ના ફાવટવાળી, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય, એ બંકિમભાઈ ને બંધન કરતા છે. લોકડાઉન કોને લાગુ પડે? બંકિમભાઈ ને કે આત્માને? બંકિમભાઈ. હા, એટલે બંકિમભાઈ ને બધા જ બહારના સંજોગો લાગુ પડે, બધા જ કાયદા લાગુ પડે. પણ આ બધી જ પરિસ્થિતિમાં હું શુદ્ધાત્મા છું, એ આજ્ઞા દ્રષ્ટિ છે. એ આજ્ઞા દ્રષ્ટિએ કરીને તમે સ્વતંત્ર છો. એટલે તમારી સ્વતંત્રતા કોઈ છીનવી શકે નહીં. આ રીતે સ્વતંત્ર છે આપણે મહાત્માઓ. બિલકુલ બિલકુલ, બરાબર. બાકી દરેકના પોતપોતાના કર્મના ઉદયના આધારે પરવશ હોઈ શકે, બંધાયેલા હોઈ શકે. પણ કોઈ પણ જગ્યા, કોઈ પણ પરિસ્થિતિ એવી નથી કે તમારી મુક્તતાને છીનવી શકે. તમે આજ્ઞા દ્રષ્ટિએ કરીને મુક્ત છો, અને આ મુક્તતાનો અનુભવ કરવાનો છે. બંકિમભાઈ, બરાબર 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 બરાબર. હવે પ્રકૃતિ, પ્રકૃતિ પણ અસર છે, ઇફેક્ટ છે, બરાબર. અને વ્યવસ્થિત શક્તિ પણ પ્રયત્નો કર્યા પછી આવેલું પરિણામ, એ પણ ઇફેક્ટ. બરાબર બરાબર સાહેબ. હા, તો પછી એ બે નો ફેર જરાક, પ્રકૃતિ અને વ્યવસ્થિત શક્તિ વચ્ચે શું ફેર? હા, એટલે તમારા જે કર્મના સંસ્કાર છે, એ કર્મના સંસ્કારના આધારે તમારું વ્યવસ્થિત તૈયાર થાય છે. ઓ, તમારા જેવા કર્મ, વ્યવસ્થિત શક્તિ સ્વતંત્ર નથી. બરાબર. તમારા જેવા કર્મના સંસ્કાર છે, એ તમારા કર્મના સંસ્કારનું ફળ વ્યવસ્થિત શક્તિ આપે છે. એ એની મરજીથી નથી આપતું. બરાબર. એટલે વ્યવસ્થિત શક્તિ એ તમારા કર્મના સંસ્કારનું પરિણામ છે. અને એ પરિણામ ફળ આપવા સન્મુખ થાય છે. જે બધા નિમિત્તો ભેગા થાય છે, દેખાય ના દેખાય, સમજાય ના સમજાય, એવા જે નિમિત્તો ભેગા થાય છે, એને આપણે વ્યવસ્થિત શક્તિ કરતા છે એ રીતે સમજીએ છીએ. સંજોગોનું ભેગા થવું, સંજોગોનું ભેગા થવાની શરૂઆત થવી, એ વ્યવસ્થિત શક્તિ છે. પણ તમારા જ કર્મના સંસ્કાર, કોઈના આધારે નહીં. એક જ જગ્યાએ 10 વ્યક્તિ બેઠી હોય અને
ગાયન વાગે, મ્યુઝિક વાગે, તો બે ચાર ને બહુ જ ગમે. બે ચાર ને એમ થાય કે આ ક્યાં પાછું આ શરૂ કર્યું, અત્યારે આ વગાડવાનું છે. એટલે સંજોગ એક જ છે મ્યુઝિક નો, દસેય જણાનો ટાઈમ એક સરખો છે, પણ દરેક નો ભોગવટો જુદો છે. એટલે જેના જેવી બિલીફ છે, જેવા કર્મનો સંસ્કાર છે, એના આધારે એને એ ભોગવટો આવે છે. એટલે વ્યવસ્થિત શક્તિ એ તમારા કર્મોનું પરિણામ શરૂ થયું, આપવાનું શરૂ થયું, સંજોગો ભેગા થવાના શરૂ થયા, એ વ્યવસ્થિત શક્તિ કહેવાય. બંકિમભાઈ ખ્યાલ આવ્યો? એક્ઝેક્ટ. હા, એટલે વ્યવસ્થિત શક્તિ સ્વતંત્ર નથી, અને આ વ્યવસ્થિત શક્તિ અને ભગવાન, ભગવાન દેહધારી હોય, કોઈ પણ ભગવાન દેહધારી હોય, તો એ પણ વ્યવસ્થિત શક્તિને આધીન છે. એમના નિમિત્તે ઘણા બધાના કાર્યો થાય છે, ઘણા બધાના કામ થાય છે, પણ એ એ નિમિત્ત ભાવે છે. પણ જે ભક્તો હોય, કથાકારો હોય, એ એમની લીલા તરીકે મૂકે. એક્ઝેક્ટલી. કારણ કે સંસારમાં તે રીતે જ હોય ને. પણ વિજ્ઞાન શું છે? તો કે વિજ્ઞાનમાં દેહધારી જે કોઈ પણ ભગવાન છે, જ્ઞાની પુરુષ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એના નિમિત્તે કોઈનું પણ કઈ કાર્ય થતું હોય, તો એ નિમિત્ત છે. એ સામેની વ્યક્તિ અને પોતે એ એ કર્મના સંસ્કાર એ વ્યવસ્થિત શક્તિમાં ગયા હોય તો જ એ અત્યારે પરિણામ સ્વરૂપે વ્યવસ્થિત શક્તિ એને નિમિત્ત બનાવે અને પેલાનું કાર્ય થાય. કરનાર નથી, કોઈ સ્વતંત્ર રીતે કરનાર નથી. બરાબર. એટલે દાદા ભગવાને કેવું પડ્યું કે આ વર્લ્ડમાં એવો કોઈ માણસ જન્મ્યો નથી કે જેને સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય. સ્વતંત્ર શક્તિ એમનું વાક્ય મુકાયું નથી, બહુ મોટું વાક્ય છે. અને ભલ ભલાની હવા નીકળી જાય એવું છે. આ એક જ વાક્ય સમજે ને કે સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ નથી, તો બીજું તું શું કરી શકવાનો છું? પણ તેમ છતાંય આપણે કોઈની વ્યવહાર સત્તાને ચેલેન્જ ના કરાય. ચેલેન્જ બી નહીં કરવા. તમે સરકારી ગવર્નમેન્ટ ઓફિસમાં જઈને ઓફિસરને કહો કે તું શું કરી લેવાનો છું, એ કોઈ રીતે કોઈને ચેલેન્જ ના. આ આપણે સમજવા માટે છે. બિલકુલ 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 સમજવા માટે છે. આખી આ પાંચ આજ્ઞા છે, આપણું આખું આ વિજ્ઞાન છે, એ પોતાના મનને સમાધાન આપવા માટે છે. કારણ કે બહારના બધા વ્યવહાર જોઈને અને પૂર્વના સંસ્કારનું તમારું મન છે, એટલે તમને સામેવાળાની જ ભૂલ દેખાશે, સામેવાળો જ કરતા દેખાશે. કારણ કે સંસ્કાર એ છે અને જ્ઞાન દાદાએ આ આપ્યું છે, એટલે આ બે રહેવાનું. સમજાય? એટલે અને આખી જે આપણી ત્રીજી આજ્ઞા છે, એ કર્તા ભાવમાંથી મુક્ત થવા માટે છે અને જગતને પણ અકર્તા જોવા માટે છે. પોતે તો કર્તા ભાવથી મુક્ત થાય જ, અને કર્તા ભાવથી જેટલો એ મુક્ત થતો જાય, એટલું એનું સ્વપદ ઝડકે, એનું ચારિત્ર ઝડકે. એટલે કર્તા પદ થી મુક્તિ એ જ સહજતા છે. સંપૂર્ણ કર્તા પદ થી મુક્ત
એ પરમાત્મા દશા છે. એટલે આજ્ઞા બહુ ડેપ્થ છે, વ્યવસ્થિત શક્તિ કરતા આજ્ઞા બહુ ડેપ્થ છે. અને આ આજ્ઞા સંજય અને સામે કે છે કેવળ જ્ઞાન છે, આટલું બધું છે વ્યવસ્થિત શક્તિ કરતા. એટલે સંપૂર્ણ તમને સ્વ સ્વભાવમાં લાવી દે, નિરંતર રાખે રાખે. પણ અત્યારે તમે એ પુરુષાર્થમાં છો, એ દશામાં નથી, પણ એ તરફ તમે જઈ રહ્યા છો. જેટલો તમારો આજ્ઞાનો ઉપયોગ, પાંચ આજ્ઞાનો, એટલું તમે એ 100% તરફ તમે જઈ રહ્યા છો. એટલે બહુ બહુ જોરદાર આ વિજ્ઞાન છે. અને વિજ્ઞાન, હા જય સત્ય હરીશ. હા બોલો બોલો. હવે આજે વ્યવસ્થિત ની વાતચીત થઈ રહી છે, તો જે નજીક ની અમુક ફાઇલો, એમાં એક બે ફાઇલો એવી હોય છે કે અમુક ધીરે ધીરે સમજણ ખીલતી જાય છે કે હિસાબ ના આધારે થાય છે, થઈ રહ્યું છે, એ નિર્દોષ છે આપણા હિસાબ બધું, પણ છતાં પણ ઘણી વખત એવા સંજોગોમાં એમનું વર્તનનું બિહેવિયર ની ઇફેક્ટ એટલી બધી છે, અંદર પ્રજ્ઞા કહે છે કે હિસાબ ના આધારે છે, પણ એ પત્યા પછી પણ અત્યારે આપણને ભોગવટો ના હોય પણ અસર હોય. બરોબર. કોઈ પણ વ્યક્તિનો વ્યવહાર તમને ખૂંચે, કોઈ પણ વ્યક્તિનો વ્યવહાર તમને ગમે નહીં, તો એ તમને જે અસર થાય છે એ ખરેખર ભોગવટો નથી, પણ એ આખું તપ સ્વરૂપે છે. અને એ આપણું ચારિત્ર ખીલે છે એનાથી, કારણ કે એના તો તમારે જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું છે. સાના રહેવાનું? એના જ. જ્ઞેય કોને કહેશો? તો કે આ સામેના નિમિત્ત ના આધારે તમને હરીશભાઈ ઉપર જે અસર થઈ, હરીશભાઈ ની અંદર જે કઈ પણ થાય છે અવડું સવડું, તો કે એ પેલું નિમિત્ત છે. પણ તમારે અંદર આ જે થઈ રહ્યું છે એ હરીશભાઈ નો વ્યવહારની ભાષામાં ભોગવટો કહેવાય, પણ ખરેખર આત્માનો ભોગવટો હોય નહીં. બરોબર. અત્યારે તમને જણાય છે, જાગૃતિ એટલી વધી, એ તમારું અંતસ્કરણ ઉપર તમારી દ્રષ્ટિ છે, એટલે તમને આ અસરો બધી જણાય છે. જ્ઞેય જ્ઞાતા નો સંબંધ પ્રસ્થાપિત થયો છે, અને એ હોય કે કર્મો બાકી રહ્યા ને હરીશભાઈ ના. હા ચોક્કસ. હા એટલે એ આ રીતે અસર આપીને જાય. બરોબર છે. અને સામાના નિમિત્તે જે થઈ રહ્યું છે એ પણ રિલેટિવ ભાગમાં જ થઈ રહ્યું છે, એટલે રિલેટિવ માં થઈ રહ્યું છે. બરોબર. એટલે રિલેટિવ રિલેટિવ ના હિસાબો પૂરા થાય છે, પણ આપણને એનો ભોગવટો નથી. આપણે શુદ્ધાત્મા છે એટલે એના જ્ઞાતા દ્રષ્ટા છે, અને એ જે ભોગવટો તમને અસર કરે છે, એ જે કઈ પણ જેટલી છે અસર, એ તપ સ્વરૂપે છે. ઓકે. એ અદિત તપમાં જાય. સમજી ગયો. ને વાત સાચી, ઘેડ પડે છે. જે ફાઇલ જોડે બને છે ને એમાં તમે કહો છો ને કોમ્બિનેશન પકડાય છે કે એને તપ તરીકે સ્વીકારીને સમજણથી નીકળી જશું ને, તો ઘણા બધા બીજા ફોડ પડે એમ છે ને, અંદર આનંદ પણ વર્તા એવું લાગે. અને આ જ રીતે આપણા કર્મના સંસ્કાર ખાલી થશે ને. બરોબર. કર્મના જે સંસ્કાર બાકી રહ્યા છે એ ખાલી ક્યારે થશે?
કોઈ ને કોઈ નિમિત્તે કઈ ને કઈ ઘટના તો બનશે જ. એ પહેલાના સંસ્કારના આધારે બને છે. હવે એ સંસ્કાર મારા નથી, હું શુદ્ધાત્મા છું. જેના છે એને એ અસર છે. બરોબર છે. અને એ સંસ્કાર ખાલી થઈ રહ્યા છે એટલે એ જ્ઞેય છે અને હું જ્ઞાતા છું. અને આ જ્ઞેય જ્ઞાતા નો સંબંધ ઉભો થયો ત્યાં અદિઠ તપ છે. એ વાત સાચી. એટલે આ ભાવ રહેવાનો, આ ભાગ રહેવાનો જ છેક સુધી, મોક્ષે જતા સુધી આ રહે. ઓકે. ધીરે ધીરે અસર માંથી મુક્ત થતો જાય. અત્યારે આપણા અસર સાથે હોય અને એની આપણા વર્તન ઉપર, આપણા બિહેવ ઉપર અસર પડે. બરોબર. સમજાય? હા, સમજાય. આઈડિયા આવી ગયો. હા. અને હવે ઇન્ડિવિડ્યુઅલ હિસાબના આધારે કુદરતી જે કઈ બની રહ્યું છે કે જેને આપણે પ્રારબ્ધ કરીએ છીએ, હવે આમાં ગઈકાલે કે ભરતાની જોડે વાતચીત હતી એ સત્સંગના આધારે હું કહું છું, આમાં એક વસ્તુ એવી આવે છે કે એને એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ કરીને તમે એને સ્વીકારો. બીજી એક પ્રકૃતિ એવું પણ આવે છે કે આપણે ત્રિમંત્ર બોલો, કીર્તન ભક્તિ કરો, બીજી કઈ પણ જે ભગવાનને માનતા હોય કરીને એમાં હળવા થવાની વાત છે. તો એ જે હળવા થવાની વાત છે એ પુરુષાર્થમાં જાય છે કે પછી એ કેવી રીતના જાય છે? એ રિલેટિવ રિયલ પુરુષાર્થ છે. બરોબર છે. રિલેટિવ રિયલ પુરુષાર્થ છે, રિલેટિવ પુરુષાર્થ છે, પણ રિયલ તરફ લઈ જનારો છે. પણ ખરું, ખરેખર શું હોવું જોઈએ તો કે એ જે કઈ પણ સંજોગ આવ્યો છે એ સંજોગ ની હું કોણ છું, સંજોગ કયા આધારે આવ્યો છે અને કોને અસર થાય છે, આ બધી જ આજ્ઞા એટ એ ટાઈમ એપ્લાય થાય એવી છે. અને એ આજ્ઞા કરીને આપણે આપણા મનને સમાધાન આપવાનું છે. એ રિયલ પુરુષાર્થ છે. રિલેટિવ છે, હરીશ રિલેટિવ છે, એટલે રિલેટિવ માં બધું થાય જ કરે. જે કઈ ફેરફાર થાય છે બધું રિલેટિવ માં જ થાય છે ને. હા. કોઈના માટે પ્રેમ ઉભરાય, કોઈના માટે પ્રેમ ઓછો થઈ જાય, કોઈના માટે અભાવ થાય, આ બધું થાય તો એ રિલેટિવ ભાગમાં બધું બન્યા કરે. બરોબર. અને હું શુદ્ધાત્મા છું રિયલ એવો. તો કે આ સંજોગો કેમ ભેગા થાય છે? તો કે હરીશનું જેવું વ્યવસ્થિત છે એ પ્રમાણે બધા સંજોગો કુદરતી રીતે ભેગા થાય. બરોબર. કુદરત જ ભેગા કરે. જેના જેના જેવા જેવા હિસાબ છે એ પ્રમાણે કુદરતી રીતે બધા થાય, ભેગા થાય. સમજાય? હા, સમજી. હા, એટલે જૂના કર્મના સંસ્કારના હિસાબે હરીશભાઈ સાથે બધા વ્યવહારો થયા કરે. ઓકે. હરીશભાઈ ને નોકરીએ જવું પડે, શાક લેવાય જવું પડે, બધું જ, બધો રોલ આવે જે છે એ હરીશભાઈ ના આવે એના કર્મ ના સંસ્કાર ના આધારે. પણ તમે શુદ્ધાત્મા તરીકે સ્વતંત્ર છો. શાક લેવા જાઓ છો એ હરીશભાઈ માટે બંધન છે, પરવસ્તા છે. બરોબર. શુદ્ધાત્મા તરીકે તમે એને જુઓ, જાણો, તો તમે સ્વતંત્ર છો. એટલે બહારની કોઈ પણ પરિસ્થિતિ આપણી મુક્તિને અટકાવી શકે એવું નથી. મુક્ત જ છો પણ એનો અનુભવ કરવાનો છે. બન્યા તો કરે જ છે બધું, પણ જેટલી જેટલી અણસમજણ છે એટલું આપણે ફેરવવા જઈએ છે, એને સુધારવા જઈએ છે. પણ હવે એને જેમ છે એમ સ્વીકારીએ, સમજીને સ્વીકારીએ તો જ સમાધાન રહે એવું છે. બરોબર છે. અને આ સમજણ પાકી એ દરેકે એ પોતાનો વ્યક્તિગત પુરુષાર્થ છે.
એમાં વ્યક્તિગત પુરુષાર્થ જોઈશે. એ બધી સાથે રહેવાથી એને એના સંજોગમાં આ એપ્લાય કરવું પડશે આજ્ઞા. બરોબર, બધે સાથે રહેવાથી એકવાર નીકળી જવાય, પણ એનો અનુભવ ક્યારે થશે? તો કે એના પોતાના વ્યવહારમાં એ એની એપ્લિકેશન હશે તો જ એને એની મુક્તતાનો અનુભવ થશે. ચોક્કસ. ઓકે, જય સચિદાનંદ. જય સચિદાનંદ. હરેન્દ્રભાઈ ને પ્રશ્ન છે, બોલો હરેન્દ્રભાઈ. જય સચિદાનંદ. બિહારી આનંદજી. હા, આ અનુસંધાનમાં જે સામાન્ય ભાવે સવાલ કરું છું કે જે વ્યવસ્થિત અનુસંધાનમાં તમે જે વાત કરી ઘણા ખુલાસા થઈ ગયા, પણ એક સૂત્ર ભી છે આપણું કે નિશ્ચયની એક પણ વાત વ્યવહારમાં ન લાવવાની અને વ્યવહારની એક પણ વાત નિશ્ચયમાં ન લઈ જવાની, વ્યવહારને વ્યવહાર કરવાની. હરેન્દ્રભાઈ ના મન વચન કાયા અંતસ્કરણ લાગુ પડે. બરાબર. હા, હવે એ હરેન્દ્રભાઈ નો જે વ્યવહાર છે ફેમિલી ના સભ્યો સાથે કે બીજા બધા સાથે, એ વ્યવહાર થી જ વ્યવહાર ભાગવો પડે. પણ એમાં હું શુદ્ધાત્મા વાત લાવવાની નથી. સો ત્યાં નિશ્ચયની વાત મારે લાવવાની નથી. એટલે એ વ્યવહાર નિશ્ચય ની ભેગા થઈ જાય છે, એકબીજામાં ઇન્ટરફેર થાય છે, એટલે અણસમજણમાં તમને તકલીફ પડે છે. હું જે પૂછવા માંગુ છું કે દાદા ભગવાને જે આદર્શ વ્યવહાર કર્યો છે, એ આદર્શ વ્યવહાર ક્યારે પ્રસ્થાપિત થશે? હવે આદર્શ વ્યવહાર આપણે આપણી ભાષામાં સમજીએ છીએ. આદર્શ વ્યવહાર એટલે શું? કે હરેન્દ્રભાઈ જૂઠું બોલતા હોય અને તમે હું શુદ્ધાત્મા છું એ તમે જુઓ જાણો, તો એ પ્રકૃતિ અને શુદ્ધાત્મા વચ્ચેનો આદર્શ વ્યવહાર છે. જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં તમે રહ્યા, એ હરેન્દ્રભાઈ પછી લડતા હોય, દાન આપતા હોય કે ઊંઘી ગયા હોય, એ હરેન્દ્રભાઈ ને તમે જુઓ જાણો, એટલે એ આદર્શ વ્યવહાર છે. કારણ કે તમે પ્રકૃતિ સ્વરૂપ થતા નથી, પ્રકૃતિ થી અલગ રહીને પોતાના સ્વભાવમાં રહો છો. એટલે પ્રકૃતિ અને પુરુષ બંને પોતપોતાના સ્વભાવમાં રહે, એ આદર્શ વ્યવહાર કે છે. દાદા ભગવાન જે કે છે આદર્શ વ્યવહાર, એ આ આદર્શ વ્યવહાર. અને આપણે જે આદર્શ વ્યવહાર સમજીએ છીએ એ સ્થૂળમાં સમજવા જઈએ છે, એનો મેર પડે નહીં. સમજાય? બરાબર, એનો મેર ના પડે. કારણ કે અત્યારે તમારી પાસે, હા બોલો, કોઈ પણ કાર્ય કરવું હોય તો જે એક સિદ્ધાંત છે કે જ્યાં સુધી તમે એમાં તન્મય નહીં થાવ ત્યાં સુધી એ કાર્ય થવાનું નથી. એટલે એમાં તન્મયા તો થવાનું જ છે, અને જ્યાં તન્મય થયા ત્યાં તમારે કોઈ પણ એક સાઈડનો જ રોલ આવવાનો છે, કાં વ્યવહારનો અથવા નિશ્ચયનો. હજી આપણી જગતદશા તો આવી નથી કે આપણે સંપૂર્ણ છૂટા પડવું વર્તે. હા, ના છૂટા છે જ, એ છૂટા જ છે. હવે તમને જેટલો એ ભેગા થઈ ગયા એટલું જેટલું તમને રહ્યા કરે છે, એ તમારી અજાગૃતિ ની કચાશ છે. બાકી તો છૂટા જ છે, છૂટા જ છે, છૂટા જ રહેવાના અને છૂટા જ રહીશું. બરાબર. પણ આ જે કઈ છે, જેટલા તમે, તમને એવું લાગે છે કે આ હું વહીવટ કરતા કરતા એમાં ભળી ગયો, એ રૂપ થઈ ગયો, તો તેથી કરીને કઈ એ અજાગ્રત છો એવું નથી. અચ્છા. તમે તમારા કામમાં સિન્સિયર છો, અને સિન્સિયર ક્યારે થઈ શકાય કે એમાં તમારું ચિત્ત પરોવાય તો. બરાબર. અને એ એ જે ચિત્ત પરોવાય છે, તમે સિન્સિયર છો, તે એ હરેન્દ્રભાઈ નો ભાગ છે. બરાબર. શુદ્ધાત્મા તો શુદ્ધ જ છે. એ તમે પછી પાસ વેચતા હોય, કોઈને બોલતા હોય કે કઈ પણ વ્યવહારમાં હોય, એ હરેન્દ્રભાઈ નો ભાગ છે વ્યવહાર થી.
એ રૂલ તો કરવો જ પડશે ને, એ ફરજિયાતમાં જાય. એટલે એ રોલ ફરજિયાત છે, પણ તમે અંદર સ્વતંત્ર છો એ તમારું મરજિયાત પણ છે. બરાબર. ફરજિયાત ભાગમાં તમારે ફરજિયાત ઇન્વોલ્વ થવું જ પડશે, અને એ સંજોગો જ તમને ઇન્વોલ્વ કરી નાખશે. પણ મરજિયાત પણ એ તમારું શુદ્ધાત્મ ભાવ છે, શુદ્ધાત્મ છો એ તમારું મરજિયાત પણ છે. એટલે એને કઈ ફરજિયાત એની સાથે જવું પડે એવું નથી, એ પોતાના સ્વભાવમાં છે અને રહે છે. સિન્સિયરિટી તો જોઈશે ને વ્યવહારમાં, તમારો વ્યવહાર છે એવો અમારો વ્યવહાર છે, દરેકનો વ્યવહાર તો છે ને. અને વ્યવહાર સારી રીતે બજાવે એ એના માટે મેઇન છે. બરોબર. ઓકે ફાઇન. કોઈને પ્રશ્ન? કોઈને પ્રશ્ન હોય તો કેજો. જય સચ્ચિદાનંદ. બોલો બંકિમભાઈ. જય સચ્ચિદાનંદ બંકિમભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બંકિમભાઈએ. બંકિમભાઈએ તો હમણાં જ જ્ઞાન લીધું છે 2016 માં કનુ દાદાશ્રી પાસે. બરાબર. અરે અમારી અમારો જે અનુભૂતિ છે એ એમાં થોડીક સ્પષ્ટતા કરી આપશો કે કૃપાથી આપણને પ્રાપ્ત થયું છે. બરાબર. હવે એ જે એ કૃપાનો જે ફ્લો છે એ શરીરના માધ્યમથી જ જાય, એના માટે શરીરનું માધ્યમ જોઈએ. એ પૌદ્ગલિક કહેવાય કે અપૌદ્ગલિક કહેવાય? એટલે એ કૃપા તો જીવતી વ્યક્તિની જ હોય ને. હા, કૃપા જીવતી વ્યક્તિની જ હોય. બરાબર. અને એ કૃપા સહેજા સહેજ ઉતરે છે, ઉતારવી પડે નહી. બરાબર. સહેજા સહેજ ઉતરે છે. એટલે એ એ જે આખો ભાગ છે એ એ બધું પૌદ્ગલિક માં જ જાય. તો એ જો પૌદ્ગલિક હોય તો પછી આત્મજ્ઞાન પ્રગટ થવામાં બાધક ના નીવડે સાહેબ? ના, કારણ કે એ જે કૃપા કોની ઉતરે છે કે જે સંપૂર્ણપણે આત્મા સ્વરૂપે રહે છે અને જીવ માત્રનું કલ્યાણ થાવ એવું નિરંતર એમની જે ભાવના છે એ ભાવનાના પરિણામ સ્વરૂપે કૃપા ઉતરે છે. ઓકે. એટલે એ પણ આપનાર નથી, એ નિમિત્ત ભાવે છે. નિમિત્ત ભાવ એટલે તમારું જ તમને ખુલ્લું કરી આપે છે. સમજાય? બરાબર. તમારું તમને ખુલ્લું કરી આપે છે અને પછી તમે તમારી સ્વતંત્રતાનો ઉપયોગ કરો, ઉપભોગ કરો. બસ આટલું જ છે. કારણ કે નિમિત્ત જોઈએ, નિમિત્ત વગર કોઈ કાર્ય થાય નહીં. પછી એ સારું કાર્ય હોય, ખરાબ કાર્ય હોય કે કઈ પણ હોય, કોઈ ને કોઈ નિમિત્ત તો હોય જ. બોલો. કૃષ્ણ. અચ્છા કૃષ્ણબેન બોલો. જય સચ્ચિદાનંદ. અવાજ સંભળાતો નથી. આત્મા કલ્પે એવો થઈ જાય એનું કોઈ ઉદાહરણ આપીને સમજાવો ને. એટલે
આત્મા કલ્પે એવો થાય એટલે શું, મરણ પ્રસંગમાં ગયા હોય, મરણ પ્રસંગમાં હાજર હોય ત્યારે એ પ્રસંગના આધારે આખું જે વાતાવરણ ઉભું થાય છે અને એ વાતાવરણના આધારે પોતે પણ એ સ્વરૂપ થઈ જાય છે. સમજાય? કલ્પે એવો થાય એટલે કે હું અનંત શક્તિ વાળો છું, તે અનંત શક્તિ ખુલ્લી થાય અને જ્યાં જેવા વાતાવરણમાં છે એ વાતાવરણની જે અસર પડે છે એના આધારે એ કલ્પવા લાગે છે. એને એમ થાય છે કે ઓ આવું થઈ ગયું, આમ થઈ ગયું, એટલે એ સ્વરૂપ એ પોતે થઈ જાય છે. પછી પાછો બહાર નીકળે, લગ્નમાં જાય તો 5-10 મિનિટ પછી પાછો મૂળ સ્વરૂપમાં આવી જાય છે. એટલે મૂળ અસર મન વચન કાયા ઉપર છે, પણ પોતે અંદર જે છે એ અંદર આ કલ્પના સ્વરૂપે કામ કરે છે. એટલે એ આખો ભાગ છે. એટલે કોઈ આત્મા કલ્પે એવો થઈ જાય. એટલે કલ્પવું એટલે પર્ટીક્યુલરલી એક ટાઈપનું અજ્ઞાન જ થયું કે અણસમજણ થઈ? કલ્પવું એ અજ્ઞાન કો કે અણસમજણ કો, પણ એ જેવા એને સંજોગો ભેગા થાય છે એના આધારે આખું આ છે. બરાબર. આથી મહિના પહેલા લોકડાઉન શું છે એ કોઈને ખબર પડે ના પડે, એની શું શું અસર છે, શું શું ગંભીરતા છે કે ખ્યાલ આવે? અત્યારે બધાને ખ્યાલ આવે કે ના આવે? ખ્યાલ આવે. એટલે એ નિમિત્ત એ સંજોગ આવે એના આધારે આખું આ અંદર બધું ઊભું થાય છે. બરાબર. એટલે આ રીતે છે. એ નિમિત્ત એ સંજોગ પોતાનું હોવું અને પોતાની એની અંદરની અણસમજણ જે કઈ અજ્ઞાન છે એ બધાનું હોવું અને એના પરિણામ સ્વરૂપે આખું આ ઊભું થઈ જાય છે. બરાબર. અને આપણો પુરુષાર્થ એ કે આ જે અસર છે, જે પર્ટીક્યુલર વાતાવરણ મળે છે અને એમાં જે અસર ઊભી થાય છે એને જોવી ને જાણવી. હા, શું જોવાનું જાણવાનું? તો કે કૃષ્ણને જે અસર થાય છે, કૃષ્ણનો વ્યવહાર જે દબાઈ જાય છે, મરણ પ્રસંગ હોય તો કયો આખો વ્યવહાર દબાઈ જાય ને, વાણી દબાયેલી નીકળે, પોતે આખું આમ ઢીલો જ પડી જાય. એટલે એ વાતાવરણની અસર છે અને હું શુદ્ધાત્મા છું, તો કે આ વાતાવરણની અસર કેટલી કેટલી કૃષ્ણ ઉપર પડે છે, મન ઉપર, વાણી ઉપર, કાયા ઉપર, એને જોવું જાણવું એ આપણો પુરુષાર્થ. બરાબર છે. દરેક વાતાવરણની અસર હોય, પણ આ મોટા પ્રસંગ કહેવાય, મરણ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, આ એની દરેકની એની અસર હોય. બરાબર છે. એટલે અસર આપીને જાય. બરાબર છે. કારણ કે કર્મના સંસ્કાર સાથે છે ને દરેક વ્યક્તિ. હા, બરાબર. એટલે જેના જેવા કર્મના સંસ્કાર છે એ કર્મના સંસ્કારના આધારે એને બધી એ બધા નિમિત્તો એ વાતાવરણ ભેગું થવાનું અને એ અસર આપીને તમને મુક્ત કરે છે. એટલે શુદ્ધાત્મા તરીકે આપણે આ અસરને જોઈએ જાણીએ. બરાબર. એ આપણો પુરુષાર્થ. બરાબર. બરાબર. હા, બરાબર. અને શુદ્ધાત્મા તરીકે આ અસરને જોઈએ જાણીએ તો અસર જે થાય છે પહેલા જે 100% થતી હતી એમાં ઘટાડો થાય ખરો જોવા જાણવાથી અસરમાં? આમ તો મુક્ત જ છે. જેટલું જેટલું એને રિયલાઈઝ થવું જોઈએ કે આ મારામાં થતું નથી. બરાબર. આ કૃષ્ણના મનમાં થાય છે. બરાબર. પણ હજુ શું એની અસરો પડ્યા કરે છે. એટલે જેટલું જેટલું એને રિયલાઈઝ થતું જાય કે આ રિલેટિવ ભાગમાં થાય છે, રિલેટિવ છે, હું શુદ્ધાત્મા છું, એટલું જેટલું એને એ અનુભવમાં આવે એટલું એને મુક્તતાનો આનંદ આવે. છે છૂટું જ, પણ એને પોતાને રિયલાઈઝ થવું જોઈએ, અનુભવ થવો જોઈએ. એટલે અનુભવ કરવા માટે
આ કુદરતી રીતે બધા સંજોગો ભેગા થયા કરે છે. બરાબર છે. અને આ બન્યા જ કરે છે, પણ આપણે હાજર હોતા નથી. એટલે આપણે હાજર રહીને આ રિલેટિવ ભાગમાં થઈ રહ્યું છે, અને હું શુદ્ધાત્મા છું, એ આપણે હાજર રહીએ તો એ અસરથી મુક્ત જ છે. બરાબર. એટલે એટલા માટે તમને ઘેર મોકલ્યા ને કે જાઓ હવે તમે તમારો જે કે વ્યવહાર છે એ બધા પૂરા કરો. આપ્યું શું તમને? પાંચ આજ્ઞા આપી. તો હવે આ પાંચ આજ્ઞાની દ્રષ્ટિ થકી આખો આ વ્યવહાર બધો કરજો. એટલે જે જૂનો વ્યવહાર છે એ આઈને ઉભો રહેશે, પણ એને પાંચ આજ્ઞા દ્રષ્ટિ થકી એને જોઈ જાણી એનું સમાધાન મનને આપી મુક્ત થવાય. બસ આ પ્રોસેસ છેક સુધી ચાલુ રહેશે. એમ ધીરે 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 જાગૃતિ વધતી જાય અને ઇફેક્ટની અસર ઓછી થતી જાય. બરાબર છે. જય સચ્ચિદાનંદ. કોઈને પ્રશ્ન? રહેતા અહંકાર ને જોવો અને જો એને પકડ્યો તો એ આડાઈ છે, તો એ સૂક્ષ્મ માં આ એકદમ સ્થૂળ વ્યવહાર છે. એટલે વહેતો અહંકાર ને જુઓ એ શું છે? આખું વાક્ય ફરી બોલો. હા, એને પકડ્યો એ આડાઈ છે. એટલે શું કહેવા માંગે છે કે વ્યક્તિના દરેક વ્યવહારમાં અહંકાર ખુલ્લો થાય છે. હું આમ કરી નાખું ને મેં આમ કરી નાખ્યું ને પાંચ મહેમાન આવ્યા ને ફટાફટ બધું કરી નાખ્યું, એ જે બોલે છે ને એ વહેતો અહંકાર જ છે. શું છે નેહાબેન, સાંભળો છો? એક મિનિટ દીપકાનંદજી, નેહાબેન સાંભળે છે? દેખાતા નથી ચિત્રપટ ઉપર. એક મિનિટ એનો વિડિયો ઓફ થઈ ગયો છે, ખાલી સાંભળે છે પણ. હા, સાંભળે છે. એટલે વ્યવહારમાં જે જે કઈ પણ કાર્ય થતા હોય અને એને જગત સમજ રજૂ કરે છે. ડિસ્કનેક્ટ થઈ ગયા. બરાબર. બીજું કોઈ ત્યાં સુધી કોઈને પ્રશ્ન હોય તો? મનીષા બેન ને છે જયપુર થી, બોલ્યો બરાબર. પ્રશ્ન આપકા સમજ મેં આ ગયા. એટલે આત્મા કલ્પ્યો થઈ જાય એટલે શું છે કે એ પ્રતિષ્ઠિત આત્મા ને લાગુ પડે છે. જેવી તમે પ્રતિષ્ઠા કરો એ પ્રમાણે નું આખું થઈ જાય. મૂળ આત્મા કલ્પતો નથી, પ્રતિષ્ઠા કરેલો જે આત્મા છે એ પ્રતિષ્ઠા પાછી કરે
એટલે એ જેવો કલ્પે એવો થાય. એટલે સાને જેવું કે ભાઈ મારે નીતિ થી જ ધંધો કરવો છે, નીતિ થી જ બધું કરવું છે, એ એ જે એ અંદર એ એ કલ્પે એ પ્રમાણે એનો આખો પ્રતિષ્ઠિત આત્મા થઈ જાય. એટલે આત્માની હાજરીમાં પ્રતિષ્ઠિત આત્માની કલ્પના કરે છે, એકલો આત્મા કલ્પના ના કરે. એકલો આત્મા એ કલ્પવાનું હોય નહીં, પણ એ સાથે શરીર હોય એટલે એ પ્રતિષ્ઠિત આત્મા એ જેવું કલ્પે એવું થાય. જેવો કલ્પે એવો થઈ જાય. નહી, એ પૂરા શરીર આ જાતા હૈ, પૂરા મન વચન કાયા હૈ, વો હમને જો પ્રતિષ્ઠા કી હૈ ઉસકા ફલ હૈ. જો જો પ્રતિષ્ઠા કી હૈ વો પ્રતિષ્ઠા કા ફલ સ્વરૂપ હૈ. તો વે મન વચન કાયા ઓર અંતસ્કરણ સબકો લાગુ પડતા હૈ. વો જૈસા કલ્પે વૈસા હો જાતા હૈ. तो अभी शुद्धात्मा है हम लोग, फिर भी प्रतिष्ठित आत्मा है. शुद्धात्मा है वो, शुद्धात्मा अभी हम लोग हो गए हैं, उसके बाद भी प्रतिष्ठित आत्मा है. हाँ, क्योंकि मनीषा स्वरूप, मनीषा स्वरूप वो है ना, वो जो जो प्रतिष्ठा की है उसका रिजल्ट आएगा. जो पहले और, प्रतिष्ठा की, उसका रिजल्ट आता है. और अभी जाने अनजाने में नई प्रतिष्ठा भी हो रही है. आत्मा तो आत्मा ही है, ये प्रतिष्ठा ही हो रही है कि કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મારે જોઈતી નથી. તો વો ભી એક પ્રતિષ્ઠા હી હો રહી હૈ. તો વો ઉસકા ફલ આગે આયેગા, ફિર નઈ પ્રતિષ્ઠા હી હૈ. બરાબર, જો દાદા ભગવાને બોલા થા કભી એ જ્ઞાન લેને કે બાદ કમ સે કમ એક દો ભાવ જો બાકી હૈ ઇસમે યે સબ કામ આયેગા. ऐसे संजोग मिलेंगे, ऐसे संजोग तैयार हो जाते हैं कि फिर आप इजी से इजीली शुद्धात्मा के अनुभव में रह सकते हैं. और सब सत्संग का संजोग, सभी प्रकार के उत्तम संजोग जो है मोक्ष में जाने के लिए, वो सब मिलते हैं. तो ये बाकी जो दो भाव है वो अभी हमारी जो जो प्रतिष्ठा हो रही है उसका फल आएगा. बराबर, कोई ने प्रश्न? नेहा बेन कंटिन्यू करो. ओके બોલો. વેતા ને જોવો, વેતા અહંકાર ને જોવો અને તેને પકડવો, તે એ આડાઈ છે. એટલે વેતા અહંકાર ને જુઓ, એટલે વેતો અહંકાર એટલે શું કહેવા માંગે છે કે અત્યારે જે નેહાબેન છે અને નેહાબેન કઈ પણ કરે છે, કઈ પણ બોલે છે, તો એ અહંકાર નું જ સ્વરૂપ છે. સમજાય? મેં આમ કરી નાખ્યું, હું આમ કરીશ, હું આમ કરવાનું છે, એ બધું જે કઈ બોલે છે એ બધો વહેતો અહંકાર છે. હવે વહેતો અહંકાર ને પકડો એટલે પછી એ આડાઈ થાય કે એ પ્રમાણે તમે કરવા જાઓ, એ પ્રમાણે તમે શોધવા જાઓ, એટલે ત્યાં તમારી આડાઈ આવી જાય વ્યવહારને. એટલે વહેતા અહંકાર ને ફક્ત જોવાનો જ છે. શું છે આડાઈ? ક્યારે કહેવાય કે મેં જ કર્યું, હું હોત મેં કર્યું એટલે આ થયું, નહીં તો ના થાત.
એ જે વહેતા અહંકાર ને તમે પકડ્યો એટલે આડાઈ થઈ ગઈ. હા બોલીએ અતુલભાઈ બોલો. તમે હમણાં જે વાત કરી ને કે હવે હવે નવી પ્રતિષ્ઠા થાય છે, તો જ્ઞાન લીધા પછી તો અહંકાર અહંકાર આપણો નિર્જીવ થઈ ગયો નથી રહ્યો, હવે તો પ્રતિષ્ઠા કરનારો તો રહ્યો નહી. પ્રતિષ્ઠા કરનારો રહ્યો નહી, પણ આજે સૂક્ષ્મ અહંકાર સ્વરૂપે આપણી જે માંગણી છે, આપણી ભાવના છે ને, એટલે ભાવના સ્વરૂપે જે છે એ સૂક્ષ્મ અહંકાર છે અને એ શુદ્ધ અહંકાર છે. એટલે એનું ફળ સ્વરૂપે આપણને આગળ આવે છે. અચ્છા. હા, એ અંતરાદ આત્મદશા જે આપણે કહીએ છે, હા, જે ભાવો છે હવે, હા, એટલે એ પ્રતિષ્ઠિત કરનારો, પ્રતિષ્ઠા કરનારો, હા, એટલે એ ભાગ રહ્યો ને, એ ભાગને હજુ બધું ઘણું જોઈએ છે. આમ હોય તો સારું, આવું હોય તો સારું, આના હોય તો સારું, એ જે ભાવો ભાગ છે ત્યાં બધી પ્રતિષ્ઠા થઈ રહેલી છે. મૂળ શુદ્ધાત્માને કશું લેવા દેવા નથી, શરીરને પણ લેવા દેવા નથી, પણ આ શુદ્ધાત્મા અને આ શરીર બેની હાજરીને કારણે હું જે છે, હું આ છું કે હું આ છું, એ જે ભાવો છે એ બધી પ્રતિષ્ઠા કરી રહ્યો છે અને એના પરિણામ સ્વરૂપે આગળ આવશે. કે દાદા શું કે, વધુમાં વધુ 15 ભાવ અને ઓછામાં ઓછા 2 ભાવ, પરિણામ સ્વરૂપે આવશે. બરાબર, સચ્ચિદાનંદ. છેલ્લો પ્રશ્ન કોઈને હોય તો જણાવો. જય સચ્ચિદાનંદ. આપણે કલ્પે એવો થઈ જાય તો કલ્પે છે એ પૂર્વ ભવના કર્મના સંસ્કાર પ્રમાણે કલ્પે છે કે એની સ્વતંત્ર શક્તિ છે? ના, એટલે અત્યારે એને જે સંજોગ ભેગા થયા છે, સંજોગ ભેગા થાય છે એના આધારે એ કલ્પે છે. સમજાય? હા, સમજાય. સંજોગ કયા આધારે ભેગા થયા છે? પૂર્વના સંસ્કાર ના આધારે. પણ અત્યારે એની પાસે જે જ્ઞાન છે, એ જ્ઞાન ના આધારે, એની જે નવી સમજણ છે એના આધારે એ કલ્પે છે. અચ્છા, બરાબર છે. એટલે એ રીતે છે આખો ભાગ. બરાબર છે, સમજાય. એટલે એ બહુ સૂક્ષ્મ ભાગ છે, અંદર નો ભાગ છે, અને એ આખું ભાવ ભાવ થી આપણે થોડું પકડાય. બરાબર. એટલે અત્યારની જે સમજણ છે, અત્યારનો જે ભાવ છે, અત્યારનું જે જ્ઞાન છે એ પ્રમાણે કલ્પે છે. હા, કારણ કે દાખલા તરીકે કોઈને બ્રહ્મચર્ય પાડવું છે, બ્રહ્મચારી રહેવું છે, તો એ અત્યારનો એનો ભાવ છે, પણ પૂર્વના એના સંસ્કાર કઈક જુદા છે, એટલે આધારે એને એ વાણી એ કરીને, વર્તન એ કરીને એ બધા સંસ્કાર આવે. પણ એને અત્યારે શું છે, અત્યારના જ્ઞાન ના આધારે એને છે કે ના, આ રીતે મારું જીવન હોવું જોઈએ, આ રીતે મારું હોવું જોઈએ, એટલે એ એનો વર્તમાન છે. વર્તમાન એને જે જ્ઞાન છે, વર્તમાન ના એના સંજોગ છે, એના આધારે એને એ આખું ઉભું થાય છે. બરાબર છે. જૂનું જુદું હોય, એનાથી વિરુદ્ધ હોય, અથવા એને સપોર્ટ કરનારું પણ હોય, કઈ પણ હોય શકે, પણ એને અત્યારે જે કઈ થાય છે એ વર્તમાન સંજોગ ને આધારે એને એ બધું ઉભું થયા કરે છે કે આ રીતે જીવન જીવવું છે, આ રીતે આખો વ્યવહાર કરવો છે, આ રીતે રહેવું છે, એ જે એને વર્તમાન સંજોગ ના આધારે છે. પણ મૂળ સંસ્કાર તો એના જ છે.
જય સચ્ચિદાનંદ. મુંબઈ થી બમકીનભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. આપણે નિશ્ચય નિયમન, મહાત્મા માટેનું નિશ્ચય નિયમન છે, એમાં એવું એક વાક્ય છે કે મારું સ્વરૂપ દ્રવ્ય ગુણ અવસ્થાથી શુદ્ધ છે, તે અનુભવમાં વર્તાય એવી શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. બરાબર. એટલે આ જરા એક્સપ્લેન કરો ને, કઈ દાખલો આપીને એક્સપ્લેન કરો કે કેવી રીતે સમજવાનું, સંપૂર્ણ શુદ્ધ છે. ફ્યુચર વાક્ય. હા બરાબર છે. વાક્ય ફરી રિપીટ કરો. મારું સ્વરૂપ દ્રવ્ય ગુણ અવસ્થા થી શુદ્ધ છે, તે અનુભવ ગુણ અવસ્થા. એટલે એ અનુભવમાં વર્તાય, એટલે એનો અનુભવ કેવી રીતે કરવાનો? હા, તો કે એનો અનુભવમાં વર્તાય. હવે આ જે સેન્ટેન્સ છે, વાક્ય છે, એ આપણે નિશ્ચય કરીને તો દ્રઢ થઈ ગયું કે મારું સ્વરૂપ આ છે. બરાબર. હવે એનો અનુભવ, અનુભવમાં વર્તાય એટલે શું? તો કે એ દરેક સંજોગમાં, કઈ પણ પરિસ્થિતિ ઉભી થઈ ને બંકિમભાઈ ને ભય લાગે, બરાબર, બંકિમભાઈ ને ભય લાગે છે. હવે પોતાનું સ્વરૂપ કેવું છે? કે દરેક વખતે એ દ્રવ્ય ગુણ થી એ સંપૂર્ણ શુદ્ધ છે, એ એનું મૂળ સ્વરૂપ છે. પણ એનો અનુભવ, તો કે આવો સંજોગ આવશે એની સામે હું શુદ્ધાત્મા છું અને સંજોગને સંજોગ તરીકે જોશે, ત્યારે આ એનો અનુભવ થશે. બરાબર. શુદ્ધાત્મા એ આનંદ સ્વરૂપ જ છે. કેવો છે? એટલે દ્રવ્ય થી અને ગુણ થી પણ એ આનંદ સ્વરૂપ છે. અને આ સંજોગ ના આધારે ભય લાગે છે, તે કોને લાગે છે? હેલો બંકિમભાઈ, કટ થઈ ગયું? કટ થઈ ગયા, કટ થઈ ગયા. થોડી રાહ જોઈએ, આવી જાય તો. હા, બંકિમભાઈ પણ છે. હવે પોતે આનંદ સ્વરૂપ છે દ્રવ્ય ગુણ થી, પણ એનો અનુભવ થવામાં આડે શું આવે છે? તો કે બંકિમભાઈ ના જે કઈ કર્મો છે, એ કર્મો ના પરિણામ સ્વરૂપે અંદર જે અસરો ઉભી થાય છે, એ અસરો તમને એ અનુભવ સ્પષ્ટ થવા દેતી નથી. ઓકે. અસરો જણાય છે ખરી, પણ મને આમ થઈ ગયું, એ જેટલો હજુ એ તાદાત્મ્ય ભાવ છે, એને કારણે એ અસર એક્ઝેક્ટ અનુભવાતી નથી. એટલે એ માંગે છે, પ્રાર્થના કરે છે, શક્તિ માંગે છે. ના, શક્તિ નહીં, એ એનું સ્વરૂપ જ છે, પણ એનો અનુભવ સ્પષ્ટપણે થાય એવી એ પ્રાર્થના કરે છે. બરાબર. કેમ કરે છે? તો કે અત્યારે આ થતો નથી. નિશ્ચય થઈ ગયો કે હું શુદ્ધ જ છું,
હું આનંદ સ્વરૂપ જ છું, પણ જે નિર્ણય થવાનો બાકી છે, નિર્ણય શું? તો કે આ બંકિમભાઈ માં થાય છે, બંકિમભાઈ ને થાય છે, અને હું તો આ રીતે જ છું, એ જે સ્પષ્ટ અનુભવ થવાનો જે બાકી છે, એ અનુભવ તરફ આપણે જઈ રહ્યા છે, એમાં આપણે આ શક્તિ માંગીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ કે મારો આ જે સ્વભાવ છે, મારું જે આ સ્વરૂપ છે, એનો અનુભવ થાય એવી મને કૃપા કરો. બંકિમભાઈ ખ્યાલ આવ્યો? બરાબર બરાબર બરાબર. અનુભવ ને આડે કોણ આવે છે? હવે આમ આડે આવે છે એવું ના કહેવાય, પણ બંકિમભાઈ ને શુદ્ધાત્મા બે સાથે છે. બંકિમભાઈ એમના કર્મ ને આધીન છે, એટલે એ તો આયા જ કરવાનું વાવાઝોડું. હવે એ વાવાઝોડા ને પોતાનું મનાઈ જાય છે, એ રિલેટિવ ભાગમાં જે થાય છે એ રિયલ જેટલું મનાઈ જાય છે, એટલો એ અનુભવ કાચો પડે છે. એ રિલેટિવ ભાગમાં જ થાય છે, રિલેટિવ માં જ થઈ રહ્યું છે, અને હું શુદ્ધ જ છું, તો એ અનુભવ સ્પષ્ટ અનુભવાશે. અસર ને કારણે એને એમ લાગે છે કે આ બરાબર રહ્યું નહીં, એટલે આ ભાગ પણ દૂર થાય અને મારું પોતાનું સ્વરૂપ આ છે એ અનુભવ થાય, અનુભવાય એવી પ્રાર્થના કરે છે. ફરી વખતે વાક્ય બોલો. મારું સ્વરૂપ દ્રવ્ય ગુણ અવસ્થાથી શુદ્ધ છે, તે અનુભવમાં વર્તાય. ઉભારો. મારું સ્વરૂપ દ્રવ્ય ગુણ અવસ્થાથી શુદ્ધ જ છે, બરાબર બરાબર. કયો ભાગ? એ તો કે આત્માનો ભાગ. મારું સ્વરૂપ એટલે જે કહે છે એ આત્મા, એટલે કે દ્રવ્ય ગુણ અને અવસ્થા. હવે દ્રવ્ય અને ગુણ બંને એક જ છે, દ્રવ્યમાં જે છે એ જ એનો પર્યાય છે, સૂચવે છે, અને એ જ એની અવસ્થા છે. દાખલા તરીકે આ ગોળ નો ગાંગડો હોય એ દ્રવ્ય કહેવાય. શું કહેવાય? દ્રવ્ય. અને એની નાની એક કણ છૂટો પાડીએ તો એ એનો પર્યાય કહેવાય. હવે ગોળમાં જે મીઠાશ નો ગુણ છે એ જ ગુણ આમાં ખરો કે નહીં? પર્યાયમાં ખરો ખરો ખરો. એટલે દ્રવ્યમાં જે છે એ જ ગુણ છે, અને એની અવસ્થા છે. શું છે? અવસ્થા. એટલે મારું સ્વરૂપ દ્રવ્ય ગુણ અવસ્થા. શું છે બોલો વાક્ય? મારું સ્વરૂપ દ્રવ્ય ગુણ અવસ્થા થી શુદ્ધ છે. હા, શુદ્ધ જ છે. એટલે કે કોઈ પણ પ્રકારનો ભય, કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ મારા સ્વરૂપમાં નથી. એ થાય છે કોને? થાય છે તો કે એ બંકિમભાઈ ના ભાગમાં છે બધું. ઉદ્વેગ છે, ચિંતા છે, અસરો છે, એ બધું બંકિમભાઈમાં, પણ મારું સ્વરૂપ આ છે. બરાબર. કોઈ પણ અવસ્થામાં દ્રવ્ય ગુણ પર્યાય અવસ્થામાં શુદ્ધ જ છે. બાકીનું વાક્ય બોલો. તે અનુભવમાં વર્તાય એવી શક્તિ આપો, શક્તિ આપો. એટલે એ અનુભવમાં વર્તાય એવી શક્તિ આપો કે છે. કારણ કે એ અત્યારે જરૂરી છે, કારણ કે એ અનુભવ બાકી છે. અનુભવ નથી એવું ના કહેવાય, પણ જે 100% એને અનુભવ કરવો છે એના માટે આ એ શક્તિ માંગે છે.
મારું સ્વરૂપ દ્રવ્ય ગુણ અવસ્થાથી શુદ્ધ છે તે અનુભવમાં વર્તાય એવી શક્તિ શક્તિ વર્તાય. બસ એટલે આ શક્તિ ની માંગવાની છે. હવે માંગવાની છે શું એટલે આપણો આ ભાવ છે. બરાબર હજી સુધી જે પૂર્ણ અનુભવ નથી થયો, પૂર્ણ શુદ્ધ સ્વરૂપ નો જે અનુભવ નથી થયો તે માટે શક્તિઓ માંગવાની છે, પ્રાર્થના છે, શક્તિઓ માંગવાની છે. આ છે એટલે એ શક્તિઓ જે માંગીએ છે એટલે એ જાગૃતિ વધતી જાય. મારે આ જોઈએ છે, આવું જોઈએ છે, આવું જોઈએ છે, આપણું ડિસિઝન છે અત્યારનું, એટલે એ જરૂરી છે, એ જરૂરી છે. એટલા માટે આ બધી પ્રાર્થનાઓ જે છે એ રોજે રોજ આ જે વિધિ છે, પ્રાર્થના છે, એ બધું રોજે રોજ શાના માટે કરવાનું? તો કે એ પોતાના ભજના છે, પોતાની ભજના છે. વ્યવહાર સાથે જે શુદ્ધાત્મા છે એટલે વ્યવહાર વાળો જે ભાગ છે એને બધી વ્યવહારની શક્તિઓ જોઈશે, અને જે મૂળ પોતે છે આનંદ સ્વરૂપ છે, અવિનાશી છે, એ એ પોતાની શક્તિ છે. એટલે વ્યવહાર અને નિશ્ચય જે ચરણવિધિ છે એ એટલા માટે જરૂરી છે, એ સ્પષ્ટ અનુભવ જોઈએ છે એના માટેની આ આરાધના છે બધી વિધિ. બરાબર બરાબર બરાબર. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સમય થઈ ગયો છે, આપણે ત્રિમંત્ર બોલાવો. નમો વિતરાગાય, નમો નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવસાહુણમ, નમો લોયે સવસાહુણમ. એસો પંચન મુકારો, એસો પંચન મુકારો, સવપાવપણાસણો, સવપાવપણાસણો, મંગલાણમ ચ સવેસી, મંગલાણમ ચ સવેસી, પદમમ હવૈ મંગલમ, પદમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ.